કોરોના મહામારીને હરાવવા માટે ભારતના નાગરિકો બનતી સેવા આપી રહ્યા છે. કોઈ જમવાનું આપી રહ્યા છે તો કોઈ કીટ વિતરણ કરી રહ્યા છે. તેવામાં ધાનેરાની અંબિકાનગર ખાતે રહેતો દરજી સમાજનો પરિવાર પણ છેલ્લા એક માસથી કોરોના મહામારી સામે લોકોની સેવા કરી રહ્યો છે. કોરોના સામે માસ્ક, સેનિટાઇઝ અને સામાજિક દૂરી મહત્વની બાબત છે. ત્યારે આ પરિવારના ગોવિંદભાઈ દરજી જનતા કર્ફ્યુના અગાઉના દિવસથી પોતાના ઘરે રોજના 12 કલાક સુધી સિલાઈ મશીન ઉપર કામ કરી કોટનના કપડાના માસ્ક બનાવી લોકોને વિનામૂલ્યે આપી રહ્યા છે. ગોવિંદભાઈ દરજીનો આખો પરિવાર નિસ્વાર્થ ભાવે માસ્ક બનાવવામાં ગોવિંદભાઈની મદદ કરી રહ્યો છે. ધાનેરાની તમામ સરકારી કચેરી હોય કે સેવાકીય કામ સાથે સંકળાયેલી સંસ્થા દરેક વ્યક્તિ જોડે ગોવિંદભાઈ રૂબરૂ પહોંચી તેમને કોરોના વાયરસ સામે રક્ષણ મળે તેવા ઉમદા હેતુથી માસ્ક આપી રહ્યા છે. સાથે વિવિધ સેવાભાવી સંસ્થા જે ભોજન આપી રહ્યા છે તેમને તમામ સેવકોને પણ માથામાં ટોપી બનાવી અને માસ્ક આપી રહ્યા છે. ધાનેરાનું ગંજ બજાર ખુલતા ગોવિંદભાઈએ ગંજ બજારના મજૂરો તેમજ વેપારીઓને પણ માસ્ક આપ્યા હતા. ગરીબ પ્રજા આજે લોકડાઉનના સમયમાં મજૂરી વગર દિવસો વિતાવી રહી છે. તેવામાં પાલિકા દ્વારા માસ્ક વગર જે 200 રૂપિયાનો દંડ નક્કી કર્યો હોવાના લીધે આવા ગરીબ પરિવારોને મુશ્કેલીમાં મુકાઈ જવું પડે તેમ હોવાના લીધે તે માટે ગોવિંદભાઈ આવી ગરીબ પ્રજા સુધી પહોંચી તેમને માસ્ક આપી રહ્યા છે. દિવસ દરમિયાન 12 કલાક સુધી માસ્ક બનાવવાનું કામ કરતા આ પરિવારે અત્યાર સુધી 7000ની આસપાસ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યા છે. ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા પણ આ સેવા માટે ગોવિંદભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ધાનેરા સંવાદદાતા રમેશ પ્રજાપતિ દ્વારા આ પરિવારની મુલાકાત લઈ તેમની આ સેવા વિશે વધુ માહિતી મેળવી હતી. એક આ પરિવાર છે, છેલ્લા એક માસથી અહીં આગળ માસ્ક બનાવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે બાળકો પણ માસ્ક બાબતનું કામગીરી કરી રહ્યા છે, માસ્ક બનાવવાની અંદર મદદ કરી રહ્યા છે. અને ધાનેરા ખાતે જે પણ સેવાકીય સંસ્થાઓ છે, સેવાકીય લોકો છે અથવા સરકારી અધિકારીઓ હોય, એ તમામ લોકોને ગોવિંદભાઈ કે જેવા માસ્ક છેલ્લા એક માસથી બનાવી રહ્યા છે તેઓ વિતરણ કર્યા છે. આપણે વધુ માહિતી મેળવશું ગોવિંદભાઈ જોડેથી. ગોવિંદભાઈ, કેટલા સમયથી આ માસ્કનું કામ ચાલુ છે, કેટલા આપ્યા છે અત્યારે? સાહેબ, હું છેલ્લા 20 તારીખથી 20-4 થી આ માસ્કનું કાર્ય ચાલુ કર્યું છે. જ્યારે જનતા કર્ફ્યુ 22 તારીખ આવ્યું એના પહેલાં જ મેં આ કાર્ય ચાલુ કરી નાખ્યું. પહેલાં અમને માનસા સંગઠન દ્વારા માસ્ક બનાવવાનું કહ્યું હતું, એટલે અમે સંગઠનના માસ્ક બનાવ્યા હતા. 12000 માસ્ક આખા દરજી સમાજે બનાવીને આપ્યા હતા. અને એના પછી સંગઠનના માસ્કનું કાર્ય પૂર્ણ થયા પછી મેં મારા પોતાના ખર્ચે મટીરિયલ લાવે અને માસ્ક બનાવવાનું ચાલુ કર્યું હતું. હાલમાં હું લગભગ 6500 જેવા માસ્ક બનાવીને આખા ગામમાં દરેક જગ્યાએ વિતરણ કરી ચૂક્યો છું. જ્યાં જ્યાં જરૂરિયાતમંદ લાગ્યું છે અને જ્યાંથી મને મેસેજ મળેલા છે ત્યાં બધી જગ્યાએ માસ્ક પહોંચાડ્યા છે. અને હજી પણ મારું માસ્કનું કાર્ય ચાલુ જ છે. અચ્છા, માસ્ક બનાવવા માટે કેટલી રકમ થતી હોય? લગભગ સાહેબ, ઇલાસ્ટિકવાળું માસ્ક 5 રૂપિયા મટીરિયલ ખર્ચથી બને છે, બરાબર. અને મજૂરી તો અમે જાતે બનાવીએ એટલે અમારે આપવી પડતી નથી. પણ અમે કોઈ સંસ્થા અથવા કોઈ ડેરી માંગે છે તો 2 રૂપિયા બહાર આપી મજૂરી ખર્ચ તૈયાર કરાવીને અમને કરી આપી છે. બાકી હું મારા પોતાના જાત મહેનતથી અને મારા આખો પરિવાર મારા બનેલી બધાની સપોર્ટથી લગભગ 6000 થી 6500 માસ્કનું વિતરણ શરૂ કરી ચૂક્યો છું. હાલમાં પણ હજી બનાવવાનું ચાલુ છે. બિલકુલ. ગોવિંદભાઈ અત્યાર સુધી 6000 થી 7000 જેટલા માસ્ક બનાવ્યા છે અને વિનામૂલ્યે દરેક જગ્યા ઉપર આપી અને કોરોના મહામારી વચ્ચે એક સેવાકીય કામ કર્યું છે. રમેશ પ્રજાપતિ, BK News ચેનલ, ધાનેરા.